નમસ્તે બાળકો, ગુડ મોર્નિંગ બાળકો. આજે આપણે ફરીવાર એલકેજીમાં ગણિત વિષય શીખવાનો છે. બાળકો, તમે બધા પાટીમાં બગડે બે અંક શીખી ગયા છો ને? વિષય તમને લખાવ્યા અને ઘૂંટાવ્યા, પછી ખાનાવાળી બુકમાં પણ તમને લખાવ્યા અને હોમવર્ક આપ્યું, બરોબર બાળકો? તો હવે હું આજે તમને પુસ્તકમાં શીખવાડું છું, બરાબર ને? પુસ્તકમાં તમારે બગડે બે અંક મારી સાથે કરવાના છે અને પછી મિસ તમને એમાં હોમવર્ક આપશે. જુઓ બાળકો, મિસ તમને અહીંયા ક્લાસ વર્ક કરાવે છે, બરોબર? આ શું છે? બગડે બે, હે ને? હં, પછી આ ચિત્ર કેટલા છે ભાઈ, ગણો તો. એક, બે, એટલે પેજ નંબર તમારે કયું કાઢવાનું છે ખબર છે ને ભાઈ? હં, પેજ નંબર 12, બરાબર ને? મિસ પેજ નંબર 12 ઉપર તમને વર્ગકામ કરાવે છે, બરાબર બાળકો? તો જુઓ અહીંયા શું સૂચના લખી છે, અંક બોલો અને લખો, એટલે તમારે બોલતા જવાનું અને સાથે સાથે લખતા જવાનું. તો જુઓ બાળકો, અહીંયા બગડે બે અંક 10 વાર ઘૂંટવાના છે, બરાબર ને બાળકો? તો ચાલો મિસ તમને ઘૂંટાવે છે. હા ભાઈ, મિસની સાથે સાથે તમારે પણ સરસ મજાનું ઘૂંટવાનું છે. આમ અર્ધવર્તુળ કરવાનું છે, પછી મીંડું કરવાનું છે અને અહીંથી વાળી દેવાનું, નીચે લાવીને વાળી દેવાનું. એવી રીતે કેટલી વાર કરવાનું છે? 10 વાર, બરાબર ને? હં, સરસ, ચાલો. હં, અરે વાહ, જો ભાઈ બધાને આવડે છે, બોલતા જવાનું. હા ભાઈ, બગડે બે, બગડે બે, બગડે બે, બગડે બે, બગડે બે, બગડે બે, બોલવાનું અને સાથે સાથે ઘૂંટવાનું. બગડે બે, હં, જો ભાઈ મિસે 10 વાર કર્યું, એટલે તમારે 10 વાર કરો ને, એટલે તમને બગડે બે અંક આવડી જાય, બરાબર ને બાળકો? હવે અહીંયા જુઓ, આ બગડે બે અંક છે, જોયું બાળકો? એને ઘૂંટવાના છે ભાઈ. હં, એની ઉપર ઉપર સરસ મજાના ઘૂંટો. ચાલો, બગડે બે, બોલતા જવાનું અને ઘૂંટતા જવાનું. બગડે બે, બગડે બે, તમે બોલો ને એટલે તમને અંકની ઓળખ થઈ જાય. હા બાળકો, અને મિસ ક્યાંથી ઘૂંટે છે તમને ખ્યાલ આવી જાય. ઉપરથી લેવાનું, મીંડું વાળવાનું અને નીચે લાવીને વાળી દેવાનું, બરાબર ને? ચાલો ઘૂંટો. બગડે બે, બગડે બે, બગડે બે, બગડે બે, બોલતા જવાનું સાથે સાથે ઘૂંટતા જવાનું. પછી ભાઈ તમને ઘૂંટતા આવડી જાય ને, તમે આટલી બધી વાર ઘૂંટો એટલે તમને બગડે બે અંક આવડી જ જાય, બરાબર ને? પછી ઘૂંટતા આવડી જાય પછી શું કરવાનું છે ખબર છે ને ભાઈ? હં, જાતે લખવાનું છે ને. હં, બગડે બે, બગડે બે. જો ભાઈ, આ ત્રણેય લાઈન મિસે ઘૂંટી, હે ને? તો તમારે આ ત્રણેય લાઈનના બગડે બે અંક છે ને એને ઘૂંટવાના, અને એની નીચે પાછા નીચે ખાના આપ્યા છે ને, લાઈન આપી છે, બરાબર? તો અહીંયા તમારે બગડે બે અંક લખવાના છે, જાતે લખવાના. હો ભાઈ, અને અક્ષર ખૂબ જ સરસ કાઢવાના છે બાળકો. ચાલો, બોલતા જવાનું અને લખતા જવાનું. બગડે બે, બગડે બે, બગડે બે, બોલો ને તો તમને અંકની ઓળખ થઈ જાય, બરાબર ને? એકડે એક પછી શું આવે ભાઈ? બગડે બે. તો આવી રીતે બોલવાનું અને લખવાનું, બરાબર ને બાળકો? હં, આ ત્રણેય લાઈન તમારે પૂરી કરી દેવાની છે. હં, અરે વા, જુઓ. હં, જો ભાઈ, મિસની સાથે સાથે તમારે બગડે બે અંક કરવાના છે, બરાબર ને? હં, જો ભાઈ, અને અક્ષર સરસ કાઢવાના છે બાળકો. અને જુઓ બાળકો, મિસે તમને અહીંયા ક્લાસ વર્ક કરાવ્યું છે, બરાબર? તો આ વિડીયો જોઈને તમારે મિસની સાથે સાથે કરવાનું છે. આ ક્લાસ વર્ક મિસે તમને કરાવ્યું છે. પછી એ નીચે જુઓ, આપણે પ્રવૃત્તિ કરવાની છે ને ભાઈ. હં, જો મિસ સૂચના વાંચે છે, ચિત્ર ગણી સાચા અંક પર ગોળ કરો. આ તો હવે તમને આવડી જ ગયું છે ને? તો અહીંયા જુઓ, આ કેટલા ચિત્ર છે બાળકો? એક છે, બે છે, કેટલા છે, કેટલા છે? એક છે ને? હં, એક જ ચિત્ર છે. તો આપણે એક ઉપર ગોળ કરી દેવાનું. હં, આવડી ગયું ને? હવે અહીંયા જુઓ, આ ચિત્ર જુઓ, આ કેટલા ચિત્ર છે? એક, બે, બે છે ને? હં, તો બગડે બે ઉપર આપણે ગોળ કરી દેવાનું. હં, જો ભાઈ, હવે તમને પ્રવૃત્તિમાં મજા આવે. એક ચિત્ર હોય તો એક ઉપર ગોળ કરવાનું, અને અહીંયા બે ચિત્ર આપેલા છે એટલે મિસે બે ઉપર ગોળ કર્યું, બરાબર બાળકો? તો આ તમારે ક્લાસ વર્ક છે, બરાબર ને બાળકો? તો આ પ્રમાણે તમારે સરસ મજાનું ક્લાસ વર્ક કરવાનું. અને અહીંયા બાજુનું પેજ છે, પેજ નંબર 13, પેજ નંબર 13 ઉપર તમારે હોમવર્ક કરવાનું છે, બરાબર બાળકો?
જો અહીંયા ગૃહ કાર્ય લખ્યું છે ને આ તમારું ઘર ઘરકામ છે બરાબર ને બાળકો તો આ ઘરકામમાં તમારે અહીંયા જો આ બે ચિત્ર આપેલા છે ને અહીંયા બગડે બે અંક આપેલા છે બરાબર તો અહીંયા લાલ રંગ છે ને તો તમારે લાલ રંગનો સરસ મજાનો બગડે બે અંક કરી નાખવાનો બરાબર ને એટલે રંગ પૂરતા પણ તમને આવડી જાય પછી અહીંયા અહીંયા છે ને ચાર લાઇન બગડે બે અંકની બરાબર આને ઘૂંટવાના છે અને એની નીચેની ચાર લાઇન છે એમાં તમારે બગડે બે અંક લખવાના છે બરાબર એટલે પેજ નંબર 13 ઉપર તમારે હોમવર્ક કરવાનું છે બાળકો એટલે તમારે ઘરે બંને પેજમાં કરવાનું પેજ નંબર 12 ઉપર પણ કરવાનું વર્ગકામ અને પેજ નંબર 13 ઉપર કરવાનું હોમવર્ક આવજો બાળકો